નમસ્કાર મિત્રો જય જય ગરવી ગુજરાત હું આપનો મિત્ર હિરેન ટાંક વરસાદ અને વરસાદની મહત્વની આગાહીઓને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો વરસાદની વાત કરીએ તે પહેલા જે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી ન્યૂઝ લેટેસ્ટ પર નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો જેથી જરૂરી માહિતી બધા લોકો સુધી પહોંચી જાય મિત્રો વરસાદની વાત કરીએ તો મિત્રો આ તારીખે ગુજરાતમાં મેઘરાજા બોલાવશે તળભળાટી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા તારીખ અઢારના રોજ મળતી માહિતી મુજબ આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો એકવીસ જુલાઈથી ચોમાસું સક્રિય થાય તેવું અનુમાન ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની શક્યતા રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાતનું અનુમાન છે કે રાજ્યમાં હવેથી બે દિવસ બાદ ફરી ચોમાસું સક્રિય થશે એકવીસ જુલાઈથી ફરી ચોમાસું સક્રિય થવાના એંધાણ જણાઈ રહ્યા છે આગામી બાવીસ જુલાઈથી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા સહિત હળવો વરસાદ રહેશે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદમાં મધ્યમ વરસાદ રહેશે એકવીસ જુલાઈથી ચોમાસું સક્રિય થાય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે બાવીસથી પચીસ જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી આહવા વલસાડ નવસારી ભરૂચ દાદરાનગર હવેલી ભારે વરસાદ રહેશે બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી પોરબંદર ગીર સોમનાથ દ્વારકા સહિત ભારે વરસાદ રહેશે નોંધનીય છે કે હવે લોકોને ઉકળાટ બફારાથી લોકોને મુક્તિ મળશે રાજ્યના તમામ ખેડૂતો ખેતીલાયક વરસાદના એંધાણ હવામાન નિષ્ણાંતે આપ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી બે દિવસમાં ચોમાસું સક્રિય થશે અને એકવીસ જુલાઈથી ફરી સક્રિય થઈ જશે તો વરસાદને લઈને હવામાન નિષ્ણાંત એવા શ્રી અંબાલાલ પટેલ દ્વારા આનંદના સમાચાર મિત્રો મળી રહ્યા છે અને જે અમો આપના સુધી ઝડપથી પહોંચાડી રહ્યા છીએ મિત્રો જય જય ગરવી ગુજરાત આપનો ખૂબ ખૂબ આભાર